એક 350 કરોડ નો જે ડગ ઝડપાયું છે, આપે પણ એની અંદર પોલીસ ની મદદ કરી છે, શું છે આખી ઘટના? આખી ઘટના એવી છે કે એ જે અમારી બોટ છે, અમારી જ બોટ નો ખલાસી છે, એના પર નાનો ભાઈ ફિશિંગ બોટ સંભાળે છે. એને શંકા હતી કે ભાઈ આ આવું મને છે ને માણસ રાખો, એટલે મારા બે માણસને રાખ્યા એની પછવાડી, અને જેવી ફિશિંગમાંથી બોટ આવીને એટલે રાત્રે માણસ છપીને રહ્યો હતો, એટલે રાત્રે બોટ ઉપર એક નવી ગાડી આવી GJ3 વાળી, એટલે છોકરાએ ફોટો પાડી મોકલ્યો તો એની પછવાડી વોચમાં રાખવાનું કીધું કે રહેવો, એટલે જરાક વાર થઈ તો એમાંથી બે ખલાસી ઉતર્યા આપણા, એ ચેક કરીને પાછા ગયા અને પાછો એક કોથળો કરીને ગાડીમાં મૂક્યો, એટલે મૂક્યો એટલે એની પછવાડી જે ગાડી વાસ જાય છે તો ગાડી નીકળી ગઈ, ગાડી સ્પીડમાં નીકળી, એની પછવાડી માણસ ગયો. એક બીજા છોકરાને મોબાઈલ કર્યો કે ભાઈ તું અહીંયા આવો, એમને એમ છું જાઉં છું તો આ રસ્તા પર છું. એટલે ID ચૌહાણ પાસ જેવી ગાડી સ્લો થઈ, ટ્રાફિકના હિસાબે ગાડી સ્લો થઈ, એટલે એક છોકરો આવીને ગાડીની આગળ બાઇક નાખી, એટલે ગાડી રોકાઈ ગઈ. રોકાઈ ગઈને પૂછ્યું એને કે શું છે આમાં, તો કે મને ખબર નથી. એટલે એને લઈને સીધા એક જગ્યાએ ગયા અને માર્યો એને કે ભાઈ આ શું છે આની પાસે, તો કે ભાઈ મને ખબર, મને લોકેશન આપ્યું હતું અહીં જવાનું અને એ ભાઈએ આમ કર્યું. પછી આપણે કિશોરભાઈ જે કુવાડા છે અમારા અખિલ ગુજરાત માછીમાર મારા પ્રમુખ, એની ભાઈ મારી વાત થઈ મોટા ભાઈ ભેગી, મને ફોન આવ્યો તો હું ગયો અહીંયા, અને પછી મેં કીધું કે એમને એમ છે આવું કંઈક મીઠા જેવું કંઈક છે, હવે આમાં ખબર નથી શું છે. એટલે પછી SP સાહેબને ફોન કર્યો મેં રાત્રે, હું કે સાહેબ ક્યાં છો, કે ઘરે છું, અને હું રાત્રે ઘેરે ગયો એના અને વાત કરી કે હકીકત આવી છે સાહેબ, અમને શંકા હતી એના પર અને પકડ્યો સાજે, અને એની પાસે આટલા પેકેજ છે, હવે શું છે એ ખબર નથી. હવે મને પોલીસની ટીમ સાથે મને મોકલ્યો, બધું સામાન લઈને પોલીસ ચોકે રજૂ કર્યું, અને પછી મેં છોકરાને પૂછ્યું ને તો કે એની પાસે સેટેલાઇટ ફોન હતો, એટલે સેટેલાઇટ ફોન પણ કાઢ્યો અમે, અને રાત્રે સેટેલાઇટ ફોન જમા કર્યો અને પોલીસને SP સાહેબને જાણ કરી. હું કહે સાહેબ સેટેલાઇટ ફોન અહીં મળ્યો, એટલે ખુદ SP સાહેબ રાતના ઉઠીને પાછા પોલીસ ચોકી આવ્યા, અને મેં કીધું કે આમાં ખલાસી ને તંડેલ એ જ મેન છે, આ ગાડીવાળા તો કંઈ ખબર નથી પણ મેન આ છે, એટલે એને પકડો. એટલે રાતોરાત એને ઉપરાવ્યા મેં માણસ મોકલીને અને પોલીસમાં જમા કરાવીને, એ થોડોક માર્યો ને એટલે સવારે બોલ્યા કે ભાઈ એક કોથરો બીજો પણ છે. એની શરત એવી હતી કે ભાઈ એક કોથરો અત્યારે આ પૈસા લઈ જાય ને પૈસા આપે ને પછી બીજો કોથરો આપવાનો, એટલે આ રીતનું છે. ને અમે તો અમારા ભારતના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે, ને અમે તો સમગ્ર માછીમારને કહીએ છીએ કે આવું કંઈ પણ હોય તો આપણે પોલીસને અને કોસ્ટગાર્ડને જાણ કરવી જોઈએ.